પર્ણેલાનો પ્રસ્તાવ આ વીસીડી સાંભળતા મારા તમામ હાસ્યપ્રિય શ્રોતાઓનું હું નવસાદ કોટડીયા ભાવથી સ્વાગત કરું છું રસમો જુદી અને રિવાજ સાવ નોખા રસમો જુદી અને રિવાજ સાવ નોખા મારે મન શબ્દો જ કંકુન ચોખા પણ પર્ણેલાનો પ્રસ્તાવ આ વીસીડીની અંદર મારે પતિ પત્નીની વાતો કરવી છે દાંપત્ય જીવનની વાતો કરવી છે એ પહેલાં સુરતના કવિ ડોક્ટર રહીશ મણિયારની એક સુરતી ગઝલથી આજની સીડીની મારે શરૂઆત કરવી છે ત્યારે કે પરણીને પહટાય તો કેટો નહીં પરણીને પહટાય તો કેટો નહીં સામા વાહન અથડાય તો કેટો નહીં પેલા તો કેટો કે ચંદ્રમુખી લાગે ટુ પેલા તો કેટો કે ચંદ્રમુખી લાગે ટુ અને પછી ગ્રહણ લાગી જાય તો કેટો નહીં પહટાય તો કેટો નહીં પેલા કેટો કે પ્રેમ એટલે રેહમની ડોરી પેલા તો કેટો પ્રેમ એટલે રેહમની ડોરી અને પછી ડોરી પર કપડાં સુકાય તો કેટો નહીં પરણીને પહટાય તો કેટો નહીં હમણાં મારા એક મિત્ર છે ને એણે મને કીધું મને કે નવસાદભાઈ તમે આ પરણેલાની વાત કરો છો અને પ્રેમની વાતો કરો છો એ પેલા મને એક વ્યાખ્યા કયો કે આપણે જે લગ્ન કરીએ ને ई पहला अपनी पत्नी के भी लगे लगन ने दिवसे के भी लगे और लगन पची के भी लगे ये नहीं जरा तमें व्याख्या आप चो अटले मैं ये ने हिंदी कवि नहीं कविता की दिए ने एक शेर हम बड़े वने कि शादी से पहले पत्नी लगती है हीर की तरह शादी के पहले पत्नी लगती है हीर की तरह शादी के दिन पत्नी लगती है मीठी खीर की तरह शादी के बाद પત્ની ચૂપતી હૈ તીર કી તરા ઓર શાદી કે પંદર સાલ બાદ બના દેતી હે ફકીર કી તરા આ અનુભવની તાળી ઉપડી એક ભાઈ ને ઘરે હું ગયો ને તો એની ઘરવાળી સાપ કહી કાંઈ એમાં દાંત કાઢો ઘરવાળી સાપ ન કાઢે એની ઘરવાળી ને સાપ કાઢ્યો ને તો એનો ઘરવાળો ઉભો બહુ દાંત કાઢતો મેં કીધું આ દાંત કાં કાઢશો આ તારી ઘરવાળી ને સાપ કઈ હમણાં ગુજરી જાય મન કે નવસાદ તું શાંતિ રાખ મેં કીધું પણ ભલામણા તું વ્યાખ્યા શું એમ એટલે મેં લગ્ન ની વ્યાખ્યા આપેલી કે લગ્ન એટલે જીંગમ મોઢામાં નાખો ને એટલે મીઠી લાગે પછી ચાયવા રાખો પછી થાય નહીં ગળાય નહીં ચાયવા રાખો નકાયવા રાખો તમે સમજ્યા પણ એ ન સમજો મને કે એમની ક્યાંક બીજી વ્યાખ્યા કહો એટલે પછી મેં એને બીજી વ્યાખ્યા કીધી કે ગામની અંદર ચોર આવ્યા ત્રણ ચોર આવ્યા એક ગામની અંદર ગામની અંદર ક્યાંય આમ સારું ઠેકાણું ન મળ્યું ને એમાં ગામની બહાર નીકળી ગયા તો ગામની બહાર એક ગણપતિ બાપાનું મંદિર હતું એમાં ઘરી ગયા હવે મંદિરમાં જોયું ને તો ગણપતિ બાપાના કાન કોઈક ખોનાના ચડાવી ગયેલું કોઈ ભક્તે ચડાવેલા ચોરને એમ થયું કે આ કાન લઈ લઈ એટલે એક ચોરે કાનમાં આંગળી નાખી અંદર વીસી બેઠો હતો આંગળીમાં ટચકાયું ચોરે આંગળી કાઢીને ઓહો ગણપતિના કાન અંદર આંગળી નાખી કાનમાં એને ટચકાયો વીસી ટચ કયો ને એટલે એને આંગળી બહાર કાઢી બહાર કાઢીને કે ઓહો હિમાલય જેવા ટાટા ત્રીજા ચોરે આંગળી નાખી આંગળી નાખીને એને વીસી ટચ કયો એટલે એને આંગળી બહાર કાઢીને કે ઓહો ડીપ ફ્રીજ જીવનની વાસ્તવિકતા છે સાહેબ આ ત્રણ માંથી એક કોઈને કીધું નહીં ત્રણેય દાદા એ ન કીધું આપણા બાપાએ આપણને આપણે આપણા છોકરાને નહીં કહી ભીખ માંગજે બાો થાજે પણ લગ્ન નહીં કરણસો લગ્ન કરવા માટે હવારના પોર માં નીકળી જ પડે છે ક્યાંય છોકરી છે ક્યાંય છોકરી આ અત્યારે બે જણા માણસો ગોટે ચડ્યા છે એક છોકરી અને એક નોકરી હમણાં એક જણો મને પૂછતો હતો મને કે નવસાદ ભાઈ આપણે કન્યા જોઈએ સારી ક્યાંય હોય તો કેજો પણ એવી કન્યા બતાવજો કે સારી હોય એટલે મેં કીધું કામ પછી બે ચાર દિવસ છે એટલે મેં કીધું ભાઈ એક છોકરો છે તમે કેતા હોય લઈને આવું મને કે આવો તમ તારે વાંધો નહી વેલકમ હું એ છોકરા ને લઈને ગયો એના ઘરે એ છોકરો છોકરી ને બે છોકરો હું કે થોડોક ફિલ્મી હતો એ કે મારે છોકરી વાત કરવી છે મેં તું કરી લે છોકરો ને છોકરી અંદરના રૂમમાં વાત કરવા ગયા એટલે છોકરાએ પૂછું કે તમે કેટલું ભણ્યા તો ઓલી છોકરી કે તમારે બાન પૂછજો ને વળી છોકરાએ સવાલ કીધો કે તમને રસોઈ ફાવે તો ઓલી છોકરી કે તમારે બાન પૂછજો ને વળી એક છોકરાને એમ થયું કહું છેલ્લો સવાલ પૂછી લઉં એટલે છોકરાએ છેલ્લો સવાલ પૂછો કે તમને હું ગમું છું તોલી છોકરી કે એક વાર બાન પૂછી લેજો ને તો છોકરો ઉભો થઈ ગયો કે આવજે બેન તોલી છોકરી કે તમારે મને બેન થોડું કહેવાય તો કે તારી બાને પૂછી લેજે બધું થોડું તારી ને પૂછીને કરાય અમારે મારા એક વાર લગ્ન થયા હતા હા લગન તો થાય જ ને માણસ જીવનમાં દુઃખદ ઘટના નો બનતી હોય આ મારી ઘરવાળી મને કે તમે મારી હાટું કોઈ દી કઈ લાવ્યા નથી અને હું લાવતાય નહીં નકર હળગાવી દે એમાં બરાબર લાઈટ ગઈ સાહેબ હું મીણબત્તી લઈ આવ્યો મેં દુલે હળગાય સારું નીમ રહી જાય ને મારું કામ થઈ જાય મારી ઘરવાળી અઘરી છે સાહેબ સુરત ની અંદર જોવાલાયક લાયક સ્થળ માં એક છે ક્યારેક આવજો તમારે ખર્ચે બતાવીશ હા ખર્ચો થોડો હું દઉં હમણાં મારી ઘરવાળી મને કે આપણે આજ મેરેજ એનિવર્સરી છે મને સુરતની મોંઘામ મોંઘી જગ્યાએ ફરવા લઈ જાવ કીધું સુરતની મોંઘામ મોંઘી જગ્યા લઈ જાવ તૈયાર થઈ જાય તૈયાર થઈ ગયો મને કે મારી ગાડી પેટ્રોલ પંપે લઈ ગયો મોંઘા મોંઘી જગ્યા પોતેર રૂપિયા લીટર હમણાં પેપર માં મેં જોયું પેટ્રોલ ના બે રૂપિયા વધ્યા મેં મારી ઘરવાળી ને કીધું મેં તો આ પેટ્રોલમાં બે રૂપિયા વધ્યા તો મને કે આપણને શું ફરક પડે છે મેં કીધું આપણને ફરક નથી પડતો આપડે ગાડીઓ છે આપડે પેટ્રોલ પુરાવીશ મન કે પણ એમાં આપણને શું ફરક પડે આપણે તો સો રૂપિયા નું પુરાવી કાઢવાની રોટલી આવી પણ બળેલી આવી મેં મારી ઘર વાળી કીધું તને છે ને મમ્મી જેવી રોટલી બનાવતા નથી આવડતી મન કે તમારે મમ્મી જેવી રોટલી ખાવી હોય ને તો પપ્પા જેવો લોટ બાંધતા શીખી જા મને ખબર પડી કે મારા પપ્પા લોટ હોત ને બાંધતા અને મારે છે ને હું ઘરે નવરો હોય તો પુસ્તક વાંચતો તો હમણાં મારી ઘરવાળી આવી મને કે તમને અમારી પ્રત્યે જરા કે હમદર્દી છે જ નહીં તમે પોગ્રામમાં કે અને ઘરે આવો તો પુસ્તક વાંચ્યા કરો તમને અમારી જરા કે ફિકર ચિંતા છે જ નહીં આવતા જન્મે છે ને મારે પુસ્તક થવું છે પુસ્તક મેં કીધું પુસ્તક થાતો પંચાંગ થાજે દર વર્ષે બદલી તો નખાય આ હાથ વર્ષથી અડીખમ હાલી આવી છે હમણાં મેં મારી ઘરવાળી કીધું પાંચ મિનિટ મૂંગી રે ને પાંચ મિનિટ पांच मिनिट मूंगी रहे तो एक ड्रेस अपाव साहब चौथी मिनिट थी બોલી થઈ ગઈ पांच મિનિટ હજી સુધી કોઈ પુરુષ હોય આમાં ખર્ચો કરવો પડ્યો એમ છે નહીં અને બેનો છે ને બેનોની વાત આવી ને એટલે બેનો છે ને વાત કરતા હોય ને તો તમે જોજો વાત એ ચડી જાય ને હમણાં મારા ઘરના ઉભા હતા બહાર અને મારી બાજુમાં હંસાબેન રે એ હંસાબેન બિચારા હંજવારી કાઢતા હતા તો મારા ઘરવાળી હંસાબેન ને કીધું કે હંસાબેન શું કરો છો તો હંસાબેન કે હું ઝાડુ મારું છું તમારી ઘરવાળી કે અહીં આવીને મારો ને વાત થાય ઘરે આવીને જાડું મરાય અને અમારા બાજુવાળા અંસાબે ની અઘરા છે હા હમણાં બરાબર બરાબર બન્યું એવું મારી બાજુ મનસાબેન રહે છે અને હા મેં હમણાં એક મગનભાઈ રહેવા આવ્યા અને મગનભાઈ ભજનના ના બહુ શોખીનો અને સવારના પહોરમાં મગનભાઈ ભજન ઉપાડ્યું જૂનું તો થયું રે દેવ જૂનું તો થયું રે મારો હંસલો નાનો ને દેવલ જૂનું થયું તારે ને મારે હંસારિત રે બંધાણી રે ક્યાં તો હંસાબેન ઘરવાળો મુનો લાકડું લઈને એવો એ કેલા મગનિયા ચાર દીઠા રેવાયો મારી છો મારી બાજુમાં જ મુનો એટલો બધો જાડો છે એટલો બધો જાડો છે ને સાહેબ એકસો સુડતાલીસ કિલો વજન છે મુના નો અને મુનો આખો દિવસ બેઠો બેઠો ખાતો જ હોય તમે ગમે ત્યારે એને ઘરે જાઓ ને ક્યાંક ને ક્યાંક ખાતો એમાં બરાબર હમણાં અમારા સુરતમાં એક સર્કસ આવ્યું સરકસ આવ્યું ને એટલે સરકસ વાળાને ખબર પડી કે આવો કોઈ માણસ છે ને ખાધા કરે છે એટલે સરકસ વાળો મુનાન ઘરે કે ભાઈ તમારે અમારે કામ કરવું છે તો મુનો કે ભાઈ હું જો જાડો મારથી બેકડા એવું ન મરાય મારથી એવું કામ ન થાય બોલો સરકસ વાળો કે ભાઈ તમારે એવું કઈ કરવાનું નથી તમારે જે કરવાનું છે એ આઈટમ તમારી પાસે છે જ તમારે ખાલી બેઠા બેઠા ખાવાનું છે તમારે બીજું કઈ કરવાનું નથી મુનો કે વાંધો નહીં તો હું આવીશ અને મુનો હવારના પોરમાં પૂગી ગયો બાર થી ત્રણ ના શો ની અંદર મુનાન બિહાર્યો મુના શરૂઆત કરી ગુલાબ જાંબુથી હાંઠ ગુલાબ જાંબુ ખાઈ ગયું પાંત્રી સમોસા ખાઈ ગયું પિસ્તાલી વડાપાઉં ખાઈ ગયું તણ વાટકા રબડી પી ગયો અને એક થાળી ભરાઈ અને દાળ ભાત ખાઈ ગયો પછી ડોબું ધરાય એટલી છાશ પી ગયો થાળીનો ગડગડાટ પડી ગયો સો પૂરો થયો પછી ત્રણ થી છનો નવો શો શરૂ થયો એમાં મુનો બેઠો એમાં મુનો બેઠો ને પાંત્રી લાડવા ખાઈ ગયો એક કિલો ગાંઠિયા ખાઈ ગયો પિસ્તાલી મોહન બટકા ખાઈ ગયો પાછળ થી થાળી ભરી ભાત ખાઈ ગયો પડી ગયો મુનો ગાયબ થઈ ગયો સર્કસ વાળા મીડિયા ફાફા મારવા મેનેજર ની ક્યાં મુનો ગયો ક્યાં તો કોકે કીધું મુનો તો ઘરે ગયો તો સર્કસ ના મેનેજર ઘરે આવ્યા મુના ઘરે આવ્યા ઘરે આવ્યા ને જોયું ને તો મુનો બેઠો બેઠો ખાતો હતો બોલો આ કેવો ખાધુડકો અમુક ખાવા હાટુ જ પેદા થયા હોય સાહેબ અને આ મુનાની બીજી વાત દો તમને હમણાં મુના ઘરે ચોર આવ્યા રાતે રાતે ચોર મુના નું આવું જાડું શરીર એમાં મુનો જાગી ગયો ચોર નો કાઠલો પકડી નાખ્યો ચોર ને નીચે બેનો ગયો મુનો કે હું ગોત છો તો ચિંટુ કે પપ્પા પપ્પા ચપ્પલ ગોતું છું તો નીચે પડ્યો પડ્યો ચોર બોલ્યો મારા પેરી જા પણ જલ્દી જા પોલીસ વાળા મારી નહીં નાખે તારો બાપ મારી નાખશે એખો ઉડતાલીસ કિલો માથે બે ગયો હમણાં મુનાને કાંઈ ધંધો ચડ્યો નહીં અને મુનો છે ને કંટાળી એક તો આલી ચાલી હગે નહીં કાંઈ ધંધો કરી હગે નહીં દી ખાવા જોઈએ મુનાને એને તું લઈને આત્મહત્યા કરી લઉં તો મુનો છે ને નવમાં મારે ટેરેસ ઉપર ચડ્યો નવમાં મારે ટેરેસ ઉપર ચડ્યો અને ત્યાંથી આત્મહત્યા કરવા માટે માર્યો ઠેકડો ઠેકડો માર્યો ને તો આ ખૂડી તો હોસ્પિટલમાં હતો ડોક્ટર સાહેબને કે સાહેબ હું જીવું છું સાહેબ કે તું તો જીવ છો પણ તું જે તણ માથે પડ્યો ને મુનો આવો છે અમારી મગનભાઈ મગનભાઈ અઘરી આઈટમ છો હવે મગનભાઈ ને છે ને સાડીની દુકાન છે સુરત ની અંદર મગનભાઈ મારા ઘરે આવીને મને કે નવસાદભાઈ તમારી ઘર વાળી ને દેજો રોજ મારી દુકાન આવીને સાડી વિખાવે છે ને કાંઈ લેતી નથી અને રોજ મારો અડધી કલાક કલાકનો ટાઈમ બગાડે છે તો મેં અમારી ઘરવાળીને કીધું મેં તો હા વાળા રામજીભાઈ મને ઠપકો દેતા હતા રોજ એને દુકાને જાશો ને વિખાઈને આવતી રહેશો કાંઈ લેતી નથી આવું હું કામ કરશો મન કે હું તો રોજ લઉં છું એને ખબર ન પડે હું શું કરું સમજાય એની જ મજા છો ને સમજાય મજા ન આવે એમ હમણાં હું મારા ઘરના આગ્રા ગયા તાજમહેલ જોવા આગ્રા તાજમહેલ જોવા ગયા ને તો મારી ઘરવાળી તાજમહેલ આમ જોઈ ને ક્યાંક જોવો જઈ શાહજહાં જહાજ માટે કેવો તાજમહેલ બંધાવ્યો તમે મારા માટે હું બંધાવો છો મેં કીધું ઓટો રિક્ષા તારા માટે બીજું કાંઈ બંધાવો એવું છે નહીં પણ આ તાજમહેલ ની વાત આવી ને એટલે મને એક શાયરી યાદ આવે સાહેબ કે પ્રેમ તો મારે કરવો હતો વાત ખાસ થઈ નહીં પ્રેમ તો મારે કરવો હતો વાત ખાસ થઈ નહી તાજમહેલ તો મારે બનાવો તો મારી બેટી લોન પાસ થઈ હવે અમે આગ્રામાં જે હોટલમાં ઉતરાતા ને એમાં મારી બાજુની રૂમની અંદર એક કપલ ઉતરેલું પણ કપલ કેવું ખબર છે સાહેબ કપલને જોઈ જાઓ ને તો તમે ચપ્પલ પહેરવાનું ભૂલી જાવ ને એવું કપલ આવું કપલ ઉતરેલું બાજુમાં હવે બરાબર એ કપલે રાતના સાડા બાર વાગે હોટલના રિસેપ્શન ઉપર ફોન કર્યો ફોન કરીને કે હાલો ચારસો ત્રણ નંના રૂમમાંથી બોલું છું મારી જરાક મદદ કરો ને ચોલો રિસેપ્શન ઉપર બેઠો બેઠો કે ભાઈ હું શું મદદ કરું એ કે મારે મારી ઘરવાળીને ઝઘડો થઈ ગયો છે મારી જરાક મદદ કરો ને ઓલો કે પણ સાહેબ એમાં હું શું મદદ કરું ઓલો કે મારી ઘરવાળીને બારીએથી કુદીને મરી જવું છે મારી જરાક મદદ કરો ને ચાલો રિસેપ્શન ઉપર બેઠો બેઠો કે ભાઈ પણ એમાં હું તમારી શું મદદ કરું કીધું એક કામ કર તું આ બારી બારી નથી ખોલી દે એટલે જાય નીચે સાહેબ અમુક પતિ પત્ની એવો ઝઘડો કરતા હોય ને સાહેબ હા પતિ પત્ની ને અમુક અમુક ને પત્ની એવી મળી જાય ને ઝઘડાખોર અને પત્ની માટે તો કવિ એ બહુ સારું લખ્યું છે કે પાદળું ખેતર ને પગમાં વાળા અંધારી રાત ને બળદિયા કાળા આ કજિયાળી હાળા નો નો દેજે દેવાય સાહેબ સાહેબ એક જણો પોસ્ટ ઓફિસ ગયો મારી ફરિયાદ લખી મારી પત્ની ખોવાઈ ગઈ પોસ્ટ માસ્ટરે પકડ્યો ગે ફરિયાદ પોલીસ સ્ટેશન માં લખવાની હોય આ પોસ્ટ ઓફિસ છે બોલો કે માફ કરજો જોઈ કે આ ખુશી માં ખુશી માં કઈ ખબર ન રે ક્યાં આવી ગયો કઈ આઈડિયા નઈ રહ્યો માણસો એટલા બધા ગોટે ચડતા હોય ને સાહેબ બંગડીના ગોબા તો જેને તું બહાર તો સિંહ ની જેમ રખડે ઘરે કેમ બકરી ડબ્બે થઈ જાય કે હું ઘરે સિંહ ની જેમ જ ફરું છું મારી માથે મા દુર્ગામાં સવાર થઈ જાય એક જણાવ્યા મને કે નવશાદભાઈ આ તમારું દાંપત્ય જીવન કેવું ચાલે એમ તમારું લગ્ન જીવન કેવું ચાલે મેં કીધું સરસ હાઈ ક્લાસ અને આ વાતો અમે કરીએ પતિ પત્ની બધી વાતો કરીને અનુભવ તમારા જ હોય આ તો અમે અમારી પત્ની ઉપર લઈ કારણ કે તમારી પત્ની ઉપર બોલીએ તો તમે પછી કેસેટ નો લ્યો અમારો ધંધો ન હાલે એટલે તમારા જ અનુભવ પણ અમે અમારી ઉપર લઈને કહીએ એમ એટલે મેં એને કીધું કે અમારું મારું દાંપત્ય જીવન હાઈ ક્લાસ હાલે છે મન કે એનું રહસ્ય હું રહસ્ય એટલે મેં એને કીધું મેં તો જો ભાઈ હું આઠ દસ દિવસ બાર હો મારી ઘરવાળી ઘરે હોય એનું રહસ્ય એ જ છે કે ઘરની અંદર જેટલા નાના નાના નિર્ણયો છે ને એ બધી મારી ઘરવાળી કરે અને મોટા મોટા નિર્ણયો બધા હું કરું એટલે મને કે નાના નિર્ણયો કયા અને મોટા નિર્ણયો કયા એ બતાવ એટલે મેં એને કીધું મેં જો નાના નાના નિર્ણયોમાં એ છે કે ઘરમાં કયું છાપું લેવું કયા કપડાં લેવા કયા સોફા લેવા કયું ટીવી લેવું કયા સગા સંબંધ રાખો ન રાખો કેવું મકાન રાખવું મકાનની અંદર કેવું ફર્નિચર બનાવવું આ નાના નાના નિર્ણયો છે મારી ઘરવાળી કરે મને કે મોટા નિર્ણયો પાકિસ્તાન કેવો રાખવો ચીન ની મારે વિદેશ પ્રવાસે કેટલી વખત જવું આ બધા મોટા મોટા નિર્ણયો ની અંદર મારી ઘરવાળી ક્યાંય માથું ન મારે એક જણા તમને મારા માં આવ્યો મને કે નવસાદભાઈ મારી ઘરવાળી રોજ મારી પાંચસો રૂપિયા માંગે આનું શું કરવું મેં કીધું તારી ઘરવાળી પાંચસો નું કરે હું મને એક જણો મને કે મારી મારા લગ્ન થયા ને મારી ઘરવાળી આઠ દીમ ભાગી ગઈ આઠ જ દીમ મારી ઘરવાળી ભાગી ગઈ મેં તું બરાબર હાચવતો નહી હોય મને કે હોય કઈ પગી બેન ની જેમ હાચવતો હમણાં એક જણો મારા પ્રોગ્રામ આવીને રો અમી મને કે નવસાદભાઈ તમે પ્રેમની વાત કરો છો પતિ પત્નીની વાત કરો છો મારે તમને એક ફરિયાદ કરવી છે મેં તો બોલો મને કે તમે આ પ્રેમની બધી વાત કરો છો ને મારે તમને મારી એક દિલની ફરિયાદ કરવી છે મેં તો હું મને કે હું જેટલી જગ્યાએ કન્યા જોયો ને એ કે મારી ચડતી દેગડી મારી મા પાટુ મારે છે બોલ હું જેટલી જગ્યાએ કન્યા જોયો ને મારી બા ગઈ ના પાડ દે ન્યા તો નહીં જ એટલે મેં એને સલાહ દીધી મેં કામ કર તારી બા જેવી હોય તારી બાજીઓ જેવો દેખા હોય તારી બાજી બોલતી ચાલતી હોય એવી કન્યા પસંદ કરે મન કે ભાઈ એમ કર્યું કરતા હવે છોકરો છે ને થોડોક આમ રોમેન્ટિક ફિલ્મી સ્ટાઇલ વાળો છોકરો એટલે છોકરાએ છોકરી કીધું મેં તે ચાતા હું મેં તેરી જુલ ફોકી સાથે ખેલ ના હું છોકરીએ વીક કાઢીને આપી આવી રીતના સુરતમાં ચોપાટીમાં બે જણા બેઠેલા એક છોકરો છોકરી હવે છોકરી બેઠા બેઠા ખારી સિંહ ખાતા ચલો છોકરી છોકરાને પૂછે કે તમે શું વિચારો છો તો લો કે હું કાંઈ નથી વિચારતો કાઠિયાવાડી કાંઈ નથી વિચારતો છોકરી કે નહીં તમે કાંઈક વિચારો છો ચલો છોકરો કે હું એમ વિચારું છું તું મારી કરતા ખારી સિંગ વધારે ખાસ અને છોકરીને છોકરાને મગજ મારી થઈ ગયો ખાટી ખાટી આંબલી ને એથી ખાટું દઈ તારે મારે કંઈ નહીં તું મારો ભાઈ છૂટા પડી ગયા બે બ્રેકઅપ થઈ ગયું પછી ઓલી છોકરીએ છોકરાએ કીધું એ કે મેં તને અત્યાર સુધી જેટલા લવ લેટર લખ્યા છે જેટલી ગિફ્ટ આપી છે ને એ બધું મને કાલ તું પાછું આપી જાય છે છોકરી કે કાંઈ વાંધો નહીં બીજે દિવસે અવાર છોકરી કોથળો ભરીને સ્કૂટી લઈને આવ્યો અને છોકરાની સામે આમ ઢગલો કર્યો કોથળાનો આમાં તારો હોય વીણી લઈ કે બીજા મને પાછા આપી દે મારા બીજાને મિસ કોલ આવે અને અત્યારે પ્રેમ કેવો થઈ ગયો સાહેબ હમણાં હું એક જગ્યાએ સ્ટેશનરીની દુકાન ઊભો હતો સ્ટેશનરીની દુકાન ઊભો હતો ત્યાં એક છોકરી આવી અને હમણાં તો આ ઓલું કે આપણે વેલેન્ટાઇન ડે એવું આવે છે ને તો ઓલા છોકરા છોકરી એકબીજાના નામ ઓલી ગ્રીટિંગ કાર્ડ આપે ગ્રીટિંગ કાર્ડ તો એક છોકરી આવી આવીને ઓલા સ્ટેશનરી ભાઈ કે સર એક ગ્રીટિંગ કાર્ડ છે સ્ટેશનરી વાળો કે હા છે નહીં એવું ગ્રીટિંગ કાર્ડ છે જેમાં લખ્યું હોય કે હું ફક્ત તમને એકને જ પ્રેમ કરું છું બોલો કે હા એક થપ્પી આવી હોય જોઈ લઉં ઓલો જોયે આવો સ્ટેશનરી વાળો કે હા છે કે બાર આપો બાર જણાનું ઉલ્લું બનાવતી બોલો મારું માન હતું ને બધું ઓગળી ગયું અને હા હમણાં હમણાં સુરતની અંદર એક છોકરો છોકરી પ્રેમમાં પડ્યા ફૂલ ગાઢ પ્રેમમાં પડ્યા હો અને પ્રેમમાં પડીને પછી કે આ દુનિયા આપણને સમજી નહીં શકે આ દુનિયા આપણને સમજી નહીં શકે આ માનવી આપણને એક નહીં થવા દે